पंचमहाल जिल्लानुं आ दृश्य छे। जी हाँ, पछात विस्तार तरीके जाणीतो पंचमहाल जिल्लो विद्यार्थियों माटे जाणे के पछात रह्यो होय तेवुं जोवा मळी रह्युं छे। जी हाँ, शहरा नगरपालिका विस्तारनो ज आ प्राथमिक शाळा छे। शहरा नगरपालिका विस्तार में आवेली ढाकलिया प्राथमिक शाळा में पाणी अने ओरडानो अभाव, बाळको एक ज क्लास में बब्बे क्लासना विद्यार्थी बेसता जोवा मळी रह्या छे, जेथी करीने शिक्षकों अने विद्यार्थियों में चिंतानो विषय। शहरा नगरपालिका विस्तार में आवेला वोर्ड नंबर 6 ढाकलिया गामे आवेली धोरण 1 थी 8 नी प्राथमिक शाळा आवी छे। आ शाळा में कुल 110 बाळको अभ्यास करे छे, जेमां 52 कुमार अने 58 कन्याओ आ शाळा में अभ्यास करी रही छे। आ शाळा में मंजूरी महकम 6 नी छे અને તેમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે। હાલ શાળાના બાળકોના અભ્યાસ માટે ઓરડાઓ ઓછા હોવાના કારણે એક સાથે બે બે ધોરણ બેસાડી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। જ્યારે શિયાળો હોય કે ઉનાળો હોય ત્યારે બહાર ઓટલા પર બેસીને ભણાવી શકાય, પરંતુ હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ પડી રહ્યો હોય તો કેવી રીતે બહાર વિદ્યાર્થીઓને બેસાડવા, કેવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે, કેવી રીતે ઢાકલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભણશે, ત્યારે બાળકોને ઓરડાના ભાવે બહાર ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે શિક્ષકો। ત્યારે બીજી તરફ શાળામાં જટિલ પ્રશ્ન પાણીનો પણ છે। ઢાકલિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી પાણી માટે ઘણી તકલીફ સર્જાઈ રહી છે, જેમાં શાળાના બાળકો માટે શાળા દ્વારા પાણીના જગ આજુબાજુથી ભરી લાવવામાં આવી રહ્યા છે। ત્યારે શાળામાં બનાવવામાં આવેલા મધ્યાહન ભોજન યોજના બનાવવા માટે પણ પાણી 200 મીટર દૂરથી લાવવાનો વારો આવી રહ્યો છે। હાલ શાળાના આચાર્ય દ્વારા આ બાબતની શિક્ષણાધિકારી તથા નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે, પણ હાલ તો આ શાળામાં કોઈ પણ પ્રકારની પાણીની સગવડ નગરપાલિકા આપી શકતી નથી અને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી નથી। ત્યારે શાળામાં ઊંચા ઓરડા હોવાથી પડી રહેલી મુશ્કેલી માટે પણ રજૂઆત કરવા છતાં પણ આનો નિકાલ ન આવ્યો હતો। હવે શું ઢાકલિયા પ્રાથમિક શાળામાં આ 2 મોટા પ્રાણ પ્રશ્નો છે અને પ્રાથમિક શાળાના પ્રાથમિક પ્રશ્નો છે અને પ્રાથમિક જરૂરિયાત છે। એક તરફ ભણશે ગુજરાત, બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છ ગુજરાત જેવા અનેક નારાઓ અને વાયબ્રન્ટ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા જેવા નારાઓ આપવામાં આવે છે, પરંતુ અહીંયા તો માત્ર બેસવા માટે વિદ્યાર્થીઓના ઓરડા નથી અને પીવાના પાણીની પણ સગવડ નથી, તો કેવી રીતે બનશે ડિજિટલ ઇન્ડિયા, કેવી રીતે બનશે વાયબ્રન્ટ ગુજરાત? શાળાના બાળકો એક જ ક્લાસમાં 2-2 વર્ગના શિક્ષકો ભણાવે, ડાબી બાજુ એક વર્ગ હોય ને જમણી બાજુ એક વર્ગ હોય, ડાબી બાજુ એક શિક્ષક ભણાવે, જમણી બાજુ એક શિક્ષક ભણાવે, ક્લાસ એક જ હોય, એક ક્લાસમાં 2 વર્ગના વિદ્યાર્થીઓ એકસાથે ભણે તો તેમાં એકાગ્રતા ક્યાંથી આવશે અને વિદ્યાર્થીઓ ભણશે પણ શું? ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે ઢાકલિયા પ્રાથમિક શાળા અને તે પણ શહેરા નગરપાલિકાની। શહેરા નગરપાલિકા મતવિસ્તારમાં આવેલી આ નગરપાલિકા અનેક સવાલોના ઘેરામાં છે, ત્યારે આ ઢાકલિયા પ્રાથમિક શાળામાં પાણી અને ઓરડો બનાવી આપવામાં આવે તાત્કાલિક તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે ઢાકલિયાના। ત્યારે શું આ બાબતે શહેરા નગરપાલિકા દ્વારા ઢાકલિયા પ્રાથમિક શાળામાં પાણીનો સમસ્યા દૂર કરવામાં આવશે અને શું ઓરડા આપવામાં આવશે, નહીંતર યથાસ્થિતિ રહેશે તે જોવાનું રહ્યું। હાલમાં તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે નિવારણ લાવવામાં આવે કે નહીં આવે તે જોવાનું રહ્યું। બાળકો એક જ વર્ગમાં 2 ક્લાસના શિક્ષકો, 2 શિક્ષકો એક જ ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। ઉદાહરણ તરીકે ધોરણ 1 અને 2 સાથે બેસાડવાના અને 1 અને 2ના શિક્ષકો સાથે ભણાવે, 3 અને 4 સાથે બેસે તેમને પણ બંને શિક્ષકો ભણાવે, તે રીતે આ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8ની છે। 1 થી 8 ધોરણની શાળા હોય અને 4 ઓરડા હોય જેમાં 2 વર્ગ સાથે બેસાડવામાં આવતા હોય તો તેમાં વિદ્યાર્થીઓ શું ભણાવી શકે અને શિક્ષકો પણ શું ભણાવી શકે, માથાના દુખાવા સમાન આ ઓરડાનો પ્રશ્ન હોય ત્યારે તાત્કાલિક અસરથી શહેરા નગરપાલિકા દ્વારા ઓરડાની સમસ્યા દૂર કરી પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ। લાખો અને કરોડો રૂપિયા નગરપાલિકામાં ગ્રાન્ટો આવતી હોય છે, ત્યારે આ પ્રાથમિક શાળાની સુવિધાઓ વધારવામાં
કેમ નથી આવતી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે હાલમાં શહેરનગર વિસ્તારમાં આવેલી ઢાકલિયા પ્રાથમિક શાળા પાણી અને ઓરડાના અભાવે બાળકો તેમજ શિક્ષકો માટે ચોમાસામાં ચિંતાનો વિષય બન્યો છે. શિયાળો અને ઉનાળામાં તો ચાલી શકીએ, બહાર બેસીને પણ ભણી શકાય, પરંતુ ચોમાસામાં બહાર ઓટલા પર બેસીને કેવી રીતે ભણવું તે એક સવાલ છે. માટે ચોમાસામાં બેસવાનો સવાલ અને ઉનાળામાં પાણીનો સવાલ, ત્યારે સવાલ ક્યારે નથી, અને શિયાળામાં ઠંડીનો સવાલ, ત્યારે આ બાળકોને શિક્ષણ જે જાગૃતતા કેળવાઈ છે, કન્યા કેળવણી, પ્રવેશ ઉત્સવ, અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે આ ઉત્સવમાં આ એક વધુ એક ઉત્સવ ઉમેરી અને આપદામાં અવસર બનાવી અને તાત્કાલિક ઓરડા ફાળવી અને પાણીની સમસ્યા દૂર કરવામાં આવી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે શું શહેરા નગરપાલિકા આ સમસ્યા દૂર કરશે કે નહીં, નહીતર આવનાર સમયમાં યથાસ્થિતિ જ રહેશે તે જોવાનું રહ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રણછોડજી મંદિર વિસ્તારમાં આવેલા વાસણની દુકાન પર આવેલા ગોડાઉન પર વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે આગ લાગી. વાસણના ગોડાઉન પર વીજળી પડતા ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉન પર વીજળી પડતા આજુબાજુની દુકાનોમાં પણ આગ લાગી હતી. ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે વીજળી પડવાની આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે પંચમહાલ ગોધરા તાલુકાના સાપા ગામના કુંડલા તથા દેસાઈ આટા ફળિયામાં આકાશી વીજળી પડતા ત્રણ પશુઓના મોત પણ નિપજ્યા હતા. બે દિવસ અગાઉ આ પડેલી વીજળીમાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. આકાશમાં ઝળહળતા પ્રકાશના લીસોટા સમાન વીજળી ત્રાટકી હતી. કુંડલા ફળિયામાં જસવંતસિંહ કાભાઈને ત્યાં એક ભેંસ અને દેસાઆટા ફળિયામાં અરવિંદભાઈ છગનભાઈને ત્યાં એક ગાય, એક બળદનું પણ કરુણ મોત આ વીજળીના કારણે નીપજ્યું હતું. ખેત મજૂરી તથા પશુપાલન કરીને પેટીયું રડતા પશુપાલકોની આર્થિક સ્થિતિ જોખમમાં મુકાઈ છે. ગામના તલાટી કમ મંત્રી સ્થળ પર જઈ પંચક્યાસ કર્યો હતો અને સાંત્વના પાઠવી હતી.